सब्सक्राइब करो आ चैनल ले। जय ठाकर धनी। चलो अंधारू थई गयो। विक्रम हजी पण नथी आव्यो। આજે બહુ મોડું થઈ ગયું, ફોન પણ નથી કરતો, મોબાઈલ તો સાથે લઈ ગયો છે ને? ફોન, મોબાઈલ? અરે હા, તમને તો કહેવાનું જ રહી ગયું. આજે સવારે વિક્રમ નો ફોન હતો, ઈ થોડા દી માટે સવારી લઈને કચ્છમાં ફરવા ગયો છે. શું કીધું તમે? શું કીધું? મારા દીકરાનો તમને સવારે ફોન આવ્યો તો, ને એ વાત તમે મને ચેક રાતા કયો છો? જાઓ, મારે નથી જમવું, પહેલા મારી એની સાથે વાત કરાવો બસ. ભલે ભાઈ ભલે, આમ આકરા ન થાઓ, શાંતિ રાખો. લો, હમણાં જ એની હારે તમારી વાત કરાવી દો. લો, વાત કરો. તું તારું કામ કર ને, મારું સરનામું લેવાની શી જરૂર છે? બાપુજી નું આ તો સાવ અક્કલ વગર નો છે. હા જ તો. હા બાપુજી. હું તારા બાપુજી નહીં, માં બોલું છું, માં. અરે માં, તું કેમ છે? દીકરા, હું તો ઠીક છું, પણ આમ અચાનક ફરવા નીકળી ગયો. અરે માં, આપણું કામ જ એવું છે, અચાનક કોઈ મુસાફર આવી જાય તો મારે જવું પડે. પણ તે ફોન કેમ કર્યો? તારી માં છું દીકરા, માં. મારો જીવ ન રહ્યો, તે ખાધું કે નહીં? અરે મેં તો ખાઈ લીધું માં, પણ મારા વગર તે નહીં ખાધું હોય એ મને ખબર છે. પણ હવે જમી લેજે અને નિરાતે સુઈ જજે, તને મારા સમજે. હા દીકરા, હું ખાઈને સુઈ જઈશ, તું જરાય મારી ચિંતા ન કરતો ને ફોન કરવાનું ભૂલતો નહીં, હું કહી દઉં છું તને. હા દીકરા, ધ્યાન રાખજે તારું. હવે આટલા ઉદાસ હોવાની જરૂર નથી વિક્રમ, તમારા બંને જણા માટે એક સારા સમાચાર છે. અમારા બંને માટે સારા સમાચાર? હા, હું ને પિંકી કાલે વેલી સવારે ઘેર જવા માટે નીકળી જશું, પછી તમે બંને એકલા આ રણમાં નંદનવન બનાવીને જલસા કરજો. પણ આમ અચાનક જવું તો પડશે જ, છૂટકો નથી. પપ્પાનો ફોન આવ્યો હતો, પણ અહીંયા તે જશો છે માં. અરે એ તો વિક્રમ જ જાણે, એ જ અમારી ઘેર જવાની વ્યવસ્થા કરી આપશે, કેમ વિક્રમ? બોગા, તું આ લોકોને હાઈવે પર જઈને અમદાવાદ વાળી ટેક્સી કરી આપજે, અને આ લોકોને ટેક્સીમાં બેસાડીને તું તારા ઘરે જતો રહેજે. હા ભાઈ. હા ભલે ભાઈ. ઓકે, ગુડ નાઈટ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. લ્યો ચા. રાતના મા દીકરા બહુ રાઈઝાઈ કરી કેમ? તે કરે જ ને, એમાં તમને શું બળતરા થાય છે? લે, મારો દીકરો, મારો દીકરો જીવનમાં પહેલી વાર મારાથી અલગ થયો છે, તમને શું ફેર પડે છે? તમે તો બાપ છો ને, એ તો કોઈ મા જ માની વેદના જાણે. હું તમને લોકો ને મળવા જ આવી હતી, બોલો મારા લાયક કઈ કામ હોય તો. સાંભળ, આજે વિક્રમ નો ફોન હતો, એ છે ને થોડા દાડા માટે મુસાફરોને લઈ કચ્છમાં ઊંટ સવારીએ નીકળ્યો છે, થોડા દિવસ પછી પાછો આવી જશે. અચ્છા, તો એ મોબાઈલ સાથે લઈ ગયો છે, હમણાં એની ખબર લઉં છું. ચાલો માં, ત્યારે હું જાઉં છું. ભલે દીકરી, આવતી રહેજે. હા, જોયું ને વિક્રમના બહાર જવાના સમાચાર જાણી એના ચહેરાનો રંગ કેવો ઉડી ગયો, કેટલી ઉદાસ થઈ ગઈ હતી.
સમજી ગયા. આ વિક્રમે મારો ફોન કેમ કાપી નાખ્યો? આ વિક્રમ મારા ફોન કેમ કાપી નાખે છે? શું વાત છે? કોનો ફોન આવી રહ્યો છે? ઉપાડતો કેમ નથી? ના, એ તો એમ જ. ચાલ, કોઈ વાત તો જરૂર છે. કોનો ફોન આવી રહ્યો છે એ વાત જાણવી પડશે. શું વાત હશે? હા, વિક્રમ મારો ફોન કેમ કાપી નાખે છે? એ મારો ફોન કેમ નથી ઉપાડતો? અરે અરે, કેમ ઊભી છે? શી વાત છે દુર્ગા? કોના વિચારમાં ખોવાઈ ગઈ છે? ચાલ, તને પાણી નથી ભરવું. હા ચાલો. રાધા, તું રણમાં ફરવા આવી છો કે મારું મોઢું જોવા આવી છો? આ મુંદી ફરીને કેમ બેઠી છો? જોવાનું તો સામે છે, મને નહીં. વિક્રમ, સાચું કહું, જ્યારથી તને જોયો છે ત્યારથી બીજું કશું જોવાનું મન નથી થતું. વિક્રમ, એક વાત પૂછું તને? હું તને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ તું પણ મને કરે છે ને? હા રાધા, સાચું કહું, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે. સાચી જ? હા, સો સ્વીટ. એક વાત પૂછું? હા, સાચું કહેજે. જો તને મારા સમજે, હા, તો પછી સવારના જે ફોન આવી રહ્યા હતા તે ઉપાડ્યા નહીં, કાપી નાખ્યા, એ ફોન કોના હતા? વધુના વિચાર, મને જવાબ આપ, બોલ. એ તો દુર્ગા હતી, દુર્ગાના ફોન હતા. દુર્ગા? પણ એ છે કોણ? અને એણે તને આટલા બધા ફોન શા માટે કર્યા? અરે, દુર્ગા મારા ગામની છોકરી છે અને એ મારા બાળપણની ફ્રેન્ડ છે, દોસ્ત છે. બાળપણની દોસ્ત, મિત્ર જ છે ને, બીજું કાંઈ તો નથી ને? અરે ના રાધા, એ ખરેખર ફક્ત મારી મિત્ર જ છે. અમે બાળપણથી લડતા ઝઘડતા મોટા થયા છીએ અને હજી ઝઘડા ચાલુ છે. ખરેખર માથાનો દુખાવો છે, મગજમારીનું કારખાનું છે, ફોન કાપતી જ નથી. સારું, એ જ વાત છે ને? હા, તો ઠીક છે, ચાલ હવે. હા ચાલ, અમે સાંજ પડવા આવી છે, હોટલ પર જઈએ, સવારે વહેલા જવાનું છે. હા સાચી વાત, ચાલ ચાલ હવે. હું પણ કેમલ ચલાવતા શીખી ગઈ છું. વિક્રમે આજે પહેલી વાર મારો ફોન ના ઉપાડ્યો. વિક્રમે જીવનમાં પહેલી વાર મારો ફોન કાપી નાખ્યો. એવી શું વાત હશે કે એણે આવું કર્યું? શા માટે વિક્રમે મારી સાથે આવું કર્યું? એવી તો એની શું મજબૂરી હશે કે એણે મારી જોડે વાત ના કરી? એની હારે કોણ હશે? કોની હારે એ મુસાફરી કરી રહ્યો હશે? હજુ તો મને અહીંયા 8 દિવસ પણ નથી થયા અને તમે મને પૂછો છો કે પાછી ક્યારે ફરીશ? હજુ તો મારી મુસાફરી શરૂ થઈ છે, હજુ તો મારે બધું ફરવું છે અને આખું કચ્છ જોવું છે. બરોબર બેટા, પણ તારું ધ્યાન રાખજે હો. અરે પપ્પા, તમે મારી જરા પણ ચિંતા ના કરતા. મને અહીંયા બહુ જ સારી કંપની મળી ગઈ છે અને એની સાથે બહુ જ મજા પડી ગઈ છે, બહુ જ મજા. ઓકે બેટા, બાય, ટેક કેર, ગુડ નાઈટ. ઓકે પપ્પા, બાય, સી યુ, ગુડ નાઈટ. એ રાધા, તું ગાંડી તો નથી થઈ ગઈ ને? કેમ આમ સવાર સવારમાં ગુડ નાઈટ કહે છે?
ઓ બુદ્ધુ, અહીંયા સવાર છે, ત્યાં તો નાઈટ જ છે ને. ફોન અમદાવાદ થી નહીં લંડન થી આવ્યો હતો. અરે હા, એ તો હું ભૂલી જ ગયો હતો. પણ ચાલ ચાલ, હવે બહુ મોડું થઈ ગયું છે, બહુ દૂર જવાનું છે. ચાલ ચાલો. અરે શું વાત છે, આ દુર્ગા આજે આટલી ઉદાસ કેમ લાગે છે? અરે રૂપા, દુર્ગા ઉદાસ કેમ ના લાગે? તને ખબર નથી વિક્રમ ગામમાં નથી? અરે દુર્ગા, આમાં આટલું બધું ઉદાસ શું થવાનું? વિક્રમનો તો આ કામ છે, એક દિવસ ગામમાં તો ચાર દિવસ બહાર. આમાં આટલું ઉદાસ થવાની કઈ જરૂર નથી. ચાલ હસ, હસે ને એના ઘર વસે. અરે હસ ને, હસ દુર્ગા, હસ. બેચારી નાહક નો વિક્રમ ના પાછળ એનો જીવ બાળે છે. અરે એ તો કોઈ મુસાફર સાથે રણમાં મજા કરતો હશે. ચાલો ચાલો. આ વર્ષો જૂની ગોસ મોહમ્મદ બાબાની દરગાહ છે. રાધા, આ 300 વર્ષ જૂની દરગાહ છે અને આમને કચ્છના લોકો બહુ માને છે ને દૂર દૂરથી સલામ ભરવા આવે છે. વાવ, ગ્રેટ. ચાલ રાધા, હજુ ઘણું બધું જોવાનું બાકી છે. એવું છે? વાવ. ચાલ. કચ્છના રાવ લાખાના સેનાપતિ ફતેહ મોહમ્મદે આ કિલ્લો 200 વર્ષ પહેલા બનાવ્યો હતો અને એમના નામ પરથી આ કિલ્લાનું નામ લખપત કિલ્લો પડ્યું છે. અને આ કિલ્લાને જોવા માટે દૂર દૂરથી મુસાફરો અહીંયા ફરવા આવે છે. અચ્છા રાધા, આ લખપત ગામ છે. આ ગામ એક જમાનામાં આપણા દેશનું મોટામાં મોટું બંદર હતું. આ ગામ આપણા દેશના પશ્ચિમનો એન્ડ ઓફ રોડ કહેવાય છે. બસ હવે આ બધી વાતો ઠીક છે, હવે આપણા કામની વાત કરીએ. અમે રાતા રહેવા દે, બીએસએફ ના જવાનો દૂરબીનથી જોતા હશે. જોતા હોય તો જોવા દે, મને કોઈની બીક નથી. શું વાત છે બેટા, તારે જમવું નથી? ના માં, તમે અને બાપુ જમી લો, હું પછી નિરાતે જમી લઈશ. તમે જોયું, થોડા દિવસથી આપણી દુર્ગા કઈક ઉદાસ લાગી રહી છે. હા, મને પણ લાગે છે, જરૂર કોઈ વાત તો છે જ ને. તો સદાય હસતી બોલતી, ધમાલ મસ્તી કરતી આપણી દુર્ગા આમ ઉદાસ ન રહે, એ તો ભગવાન જ જાણે. રાધા, અહીંયા પણ લોકો દૂર દૂર થી ફરવા આવે છે. જેવી રીતે હું, સચ અ બ્યુટીફુલ પ્લેસ. વાવ, જે મારો ફોટો ખેંચે છે. હા,
ફોટો આપ પાડી દો ને. થેન્ક યુ. એક્સક્યુઝ મી અંકલ, વન મોર પ્લીઝ. મસ્ત ફોટો આવે છે, જોજો. અરે રાધા, રાધા છોડ મને, છોડ મને. અરે આ લંડન નથી, માંડવી છે. લોકો જોઈ રહ્યા છે, સારું ના લાગે. અરે લોકો જોતા હોય તો જુએ, શું સારું ના લાગે? હું તો આમ જ કરીશ, ચાલ મારી સાથે. અરે એક મિનિટ, એક મિનિટ. ચાલ ચાલ ચાલ. અરે શું કરે છે રાધા? હું તને કરાવ. અરે છે ક્યા પાણીમાં ક્યા પાણી લે રાધા. અરે મારા કપડા, મારા કપડા ભીના થઈ ગયા રાધા. એ ભાગે છે ક્યાં, ભાગે છે ક્યાં? એ છોડ, તેરે સંગ જીના, તેરે સંગ મરના. હા ઓ સબ ઠીક હે, અત્યારે તો છોડ મને. હમણાં નહીં છોડું, ક્યારે નહીં છોડું. અરે ચમ એ દરિયા મેં ક્યું જાય. આ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા અને મહાન સતી તોરલની આ બે સમાધિઓ છે. વાવ, વન્ડરફુલ. હા આખા મલકમાં કાળો કેર વર્તાવનાર જેસલ જાડેજાને સતી તોરલે ધર્મનો સાચો મહિમા સમજાવી ભક્તિના માર્ગે દોરી એનું જીવન પરિવર્તન કરી દીધું હતું. ઓ રિયલી? હા રાધા, આમના વિશે એવી પણ લોકવાયકા પ્રચલિત છે, જ્યારે પણ આ બે સમાધિ ભેગી થશે ત્યારે ધરતી પર પ્રલય આવશે. શું? અરે અત્યારે ગભરાવાની જરૂર નથી, પ્રલય આવવાની તો ઘણી વાર છે. પણ તું અત્યારે માથી દૂર, નહીં તો અહીંયા પ્રલય આવી જશે. સારું ચાલ હવે જલ્દી.